નમસ્તે. બંધારણ માટે આજનો વિડીયો. અગાઉ બંધારણમાં આપણે ભાગ એક એનું ક્ષેત્ર, ભાગ બે નાગરિકતા, જેમાં પાંચ રીતે નાગરિકતા મેળવી શકાય, આની ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીએ છીએ ભાગ ત્રણની. તો ભાગ ત્રણ માટે બીજો એટલે કે લાસ્ટ વિડીયો. આગળ આપણે ભાગ ત્રણમાં 12 થી 35 અનુચ્છેદ સુધી જોગવાઈ કરેલી છે અલગ અલગ પ્રકારના હકોની, અધિકારોની. ગયા લેક્ચરમાં ચર્ચા કરી કે મૂળભૂત અધિકારો, મૂળભૂત હકો અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલ છે, જેને મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. ભારતીય બંધારણનું મેગ્ના કાર્ટા ભાગ ત્રણ છે, કે જે ઇંગ્લેન્ડનું એક કાયદાપત્રક છે. 1215 એબાઉટ સાલની આ બાબત હતી. સૌ પ્રથમ વખત જે મૂળભૂત અધિકારો છે એનો સમાવેશ ફ્રાન્સ દેશે પોતાના બંધારણમાં કરેલ હતો. પછી મહત્વના અનુચ્છેદની ચર્ચા કરી. 12માં અલગ અલગ પ્રકારના જે રાજ્યમાં સમાવેશ થયા શબ્દો છે, મતલબ કે જે સંસ્થાઓ છે, પંચાયતી રાજ, જિલ્લા પંચાયત, સંસદ, લોકસભા, આની જોગવાઈ છે. 13માં એવા કાયદાઓ કે જે કાયદાઓ રચી નહીં શકાય, ઘડી નહીં શકાય, કે જે વ્યક્તિના મૂળભૂત અધિકારને હણતા હોય, સરકારને પણ આવી પરમિશન બંધારણ આપતી નથી. 14માં કાયદા સમક્ષ સમાનતા, દરેક માટે કાયદો સમાન રહેશે. 15માં ધર્મ જ્ઞાતિ જાતિ આને લઈને ભેદભાવ કરવામાં નહીં આવે. 16માં નોકરીની બાબતમાં સમાનતા. 17માં અસ્પૃશ્યતા નાબૂદી. 18માં ઇલકાબોની નાબૂદી. 19માં 6 પ્રકારની સ્વતંત્રતાઓ જોઈ. હવે આજે અનુચ્છેદ 20થી એને આગળના અનુચ્છેદને સમજવાનો પ્રયત્ન કરીએ. અત્યારે સેક્શન બધા અનુચ્છેદ એકી સાથે લઈ એનું રીઝન છે કે ભાગ ત્રણ બંધારણનો મહત્વનો ભાગ છે, એટલા માટે બધા મૂળભૂત અધિકારો સમજી અને પછીથી હવે પછીના મતલબ કે ચોથા જે ભાગ છે એની ચર્ચા આપણે મહત્વની કલમોથી કરશું. તો પ્રથમ ભાગ એનું રાજ્યક્ષેત્ર, બીજો ભાગ નાગરિકતા, ત્રીજો ભાગ મૂળભૂત અધિકારો, ચોથો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, પાંચમામાં કેન્દ્રની કારોબારી આવશે, જ્યાં આપણે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ જે કેન્દ્રના હોદ્દા છે આને સમજવાનો પ્રયત્ન કરશું. પછી છઠ્ઠો એના પછીનો ભાગ આવશે રાજ્યની કારોબારી, રાજ્યો, તો ત્યાં રાજ્યને લગતા હોદ્દાઓ, મુખ્યમંત્રી, રાજ્યપાલ, રાજ્યની કારોબારીને સમજવાનો પ્રયત્ન કરશું. મતલબ કે થોડુંક રિપીટેશન અને થોડીક સમજવાની રીતે યાદ રાખો તો આ સેક્શન અને ભાગ એકદમ સરળતાથી યાદ રહી જાય એવી વસ્તુ છે. તો શરૂઆત કરીએ. ભારતીય બંધારણમાં ભાગ ત્રણ મૂળભૂત અધિકારો, આપણે જાણીએ કે 12 અને 35 અનુચ્છેદ સુધી છે, તો 19 સુધી ચર્ચા થઈ ગઈ. આજે પ્રથમ અનુચ્છેદ 20. અનુચ્છેદ 20માં શું કીધું? ગુનામાં અહીંયા કોઈ વ્યક્તિ છે એને પકડવાની બાબતમાં એનો પોતાના હકો રજૂ કરવામાં આવેલ છે, કે કોઈ વ્યક્તિને એનો ગુનો જણાવ્યા વગર કયા પ્રકારનો ગુનો એણે કરેલ છે એને પકડી ના શકાય. સપોઝ રોલેટ એક્ટ હતો 1919માં, ત્યારે એવું નહોતું આરોપીને એને કંઈ પણ કારણ જાણ કર્યા વગર, કોઈ પણ રીઝન બતાવ્યા વગર એને પકડી અને જેલમાં પૂરી શકાતું હતું. બટ હવે એવું પોસિબલ નથી. 20 છે અનુચ્છેદ 20 એવું કહે કે કોઈ વ્યક્તિને ગુનાના કારણ વગર, જણાવ્યા વગર, અથવા તો કોઈ પણ ગુનો કર્યા વગર પકડી ના શકાય, અથવા તો એકને એક બાબતમાં એને સજા મળી ગઈ હોય અથવા નિર્દોષ છોડી મૂકવામાં આવેલ હોય તો એને ફરી વખત સજા ન આપી શકાય. આપણે CRPCની એબાઉટ 300 સેક્શનમાં આની ચર્ચા કરેલ હતી. તો અહીંયા જે આરોપી છે એની થોડીક સત્તાઓની, મૂળભૂત હકોની વાત કરેલી છે. 21 જીવન જીવવાની સ્વતંત્રતા. 20 અને 21 આ બે અનુચ્છેદ એવા છે કે જે કટોકટીના સમયમાં પણ સમાપ્ત થતા નથી. તો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. કટોકટી હોય તો પણ કોઈ વ્યક્તિને કારણ વગર ધરપકડ અહીં કરી શકાતી નથી. હા, પોટા અને એવા અમુક જે કાયદાઓ જે તે સમયે લાગુ પડેલ હતા ત્યારે એમાં આવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવેલ હતી, બટ હાલે અસ્તિત્વમાં નથી. તો જીવન જીવવાની સ્વતંત્રતા, મતલબ કે કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિને જીવન જીવવાની સ્વતંત્રતા છીનવી ના શકાય. જીવન જીવવાની સ્વતંત્રતામાં કેવી બાબતો સમાવેશ થાય? આગળના લેક્ચરમાં આપણે વાત કરી કે અમુક પ્રકારના જે મૂળભૂત હકો છે, અધિકારો છે, એ આપણે ભોગવતા હોય છે અને અમુક છે એ સરકાર એના અમલ કરાવવો પડતો હોય છે. સપોઝ આ પ્રકારના જે અધિકારો છે આપણે ભોગવતા હોય, સતતને સતત આપણે એની સાથે કનેક્ટેડ છે. મતલબ કે જીવન જીવવાનો અધિકાર, જીવન જીવવાની સ્વતંત્રતા, મતલબ કે કોઈ પણ પરિસ્થિતિમાં તમને કોઈ વ્યક્તિ કે કોઈ પણ સત્તા તમને પાણી પીવા માટે ન રોકી શકે, કેમ કે જીવન જીવવા માટે જરૂરી છે. અન્ન લેવા માટે, ખોરાક માટે, જમવા માટે, કુદરતી હાજતે જવા માટે, આવી બાબતોને લઈને કોઈ પણ વ્યક્તિ ક્યારેય રોકી શકે નહીં. એટલા માટે જ અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 છે એ કટોકટીના સમયમાં પણ મોકૂફ રહેતું નથી. નહીંતર જે મૂળભૂત અધિકારો છે એ
વ્યવસ્થાના ભાગરૂપે વ્યવસ્થા તંત્રને ચલાવવા માટે કટોકટીના સમય અથવા તો અમુક સંજોગોમાં અહીંયા 34માં ચર્ચા કરી કે સૈન્ય શાસન હોય ત્યારે એને હોલ્ટ રાખી શકાય, એને સ્થગિત કરી શકાય, બટ 20 અને 21 સ્થગિત થશે નહીં. 21A અગાઉ ચર્ચા કરી, 2002-86માં બંધારણીય સુધારાથી અહીંયા આને એડ કરવામાં આવેલ છે. પ્રાથમિક શિક્ષણનો જે અધિકાર છે એને મૂળભૂત અધિકારમાં સામેલ કરવામાં આવ્યો. 6 થી 14 વર્ષના બાળકો છે એ શિક્ષણ લેવા માટે હકદાર છે એવી વ્યવસ્થા 21A માં કરવામાં આવેલ છે. 22 ધરપકડ સામે સુરક્ષા, કોઈ વ્યક્તિની ધરપકડ થઈ ગઈ હોય, કોઈ વ્યક્તિને પકડવામાં આવેલ હોય તો આ વ્યક્તિને અગાઉ વાત કરી એમ પકડવાના કારણની તો જાણ કરવાની છે, સાથે સાથે જામીનમાંથી કઈ રીતે છૂટી શકે એને કારણ વગરના વધારાના પ્રેશરો લાદવા નહીં, અને એને છૂટી શકે કઈ રીતે, એને વકીલ રાખવો, વકીલ આગળથી સલાહ લેવી, આવી બધી બાબતો છે. આરોપી હોવા છતાં પણ એના પોતાના મૂળભૂત હકો છે. તો અહીંયા વાત કરેલ છે 22માં ધરપકડ સામે રક્ષણ. 23 ઈચ્છા વિરુદ્ધ કામ ન કરાવવું. 23માં કોઈ વ્યક્તિ છે એની બળજબરીપૂર્વક એના ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરાવી શકાય નહીં, વેઠ પ્રથા કરાવી શકાય નહીં, એક પ્રકારનો જુલ્મ છે, એક વ્યક્તિગત હક છે પોતાનો એ હણાય છે. તો અહીંયા અનુચ્છેદ 23માં કોઈ વ્યક્તિ ઈચ્છતી ન હોય એ પ્રકારનું કાર્ય બળજબરીપૂર્વક જો કરાવવામાં આવે તો એના મૂળભૂત હક છે એનો ભંગ થતો હોય છે. 24 હમણાં કંઈક પરીક્ષામાં 23-24B માંથી એક પૂછાયેલ છે. તો મૂળભૂત હકોની કોઈ પણ સેક્શન અનુચ્છેદ છે એ હંમેશાને માટે મહત્વના રહેવાનું છે. 14 વર્ષથી નીચેના બાળકોને કારખાના વગેરેમાં રાખવા. તો 2006થી એવું નક્કી કરવામાં આવેલ છે કે 14 વર્ષથી નીચેનું જે બાળક છે એને કોઈ પણ મોલ, દુકાન, કારખાનામાં કામે રાખી શકાય નહીં, કેમ કે આગળ જોગવાઈ કરી એ મુજબ 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ મેળવવું ફરજિયાત છે. આ સમય એનો ભણવા માટે નથી, એટલું શિક્ષણ એના આગળ હોવું જોઈએ. તો અહીંયા 24માં 14 વર્ષથી નીચેના બાળકોને કારખાના વગેરેમાં અથવા તો આવી જે કામ છે ત્યાં એને રાખી શકાય નહીં. 25 ધર્મનું પાલન અને પ્રચાર. આપણા બંધારણમાં એવી જોગવાઈ કરવામાં આવેલ છે કે વ્યક્તિ પોતે સ્વતંત્ર છે કોઈ પણ ધર્મને પાળવા માટે. વ્યક્તિ યા તો મુસ્લિમ ધર્મ સ્વીકારી શકે, હિન્દુ ધર્મ સ્વીકારી શકે, શીખ ધર્મ સ્વીકારી શકે, હિન્દુ હોય તો મુસ્લિમ થઈ શકે, મુસ્લિમ હોય તો હિન્દુ થઈ શકે, અને પોતાનો ધર્મ છે એની અભિવૃદ્ધિ કરવા માટે, એને આગળ લઈ જવા માટે એનો પ્રચાર કરી શકે, બીજા વ્યક્તિને પોતાના ધર્મમાં જોડાવવા માટે અર્જ વિનંતી કરી શકે. તો અહીંયા 25માં ધર્મની સ્વતંત્રતા. 26 ધાર્મિક સંપ્રદાયો સંગઠનો રચવા. તો અલગ અલગ પ્રકારના, દાખલા તરીકે હિન્દુ ધર્મની વાત કરીએ તો રામધૂન મંડળ હોય છે, ગૌ સેવા મંડળ હોય છે, તો આવા ધાર્મિક મંડળો, આવા ધાર્મિક સંગઠનો પણ સ્થાપવાનો એક મૂળભૂત અધિકાર છે, હક છે ધર્મની બાબતમાં. 27 ધાર્મિક ફાળો મેળવવો. કોઈ વ્યક્તિ પોતાના ધર્મને અભિવૃદ્ધિ કરવા માટે ધાર્મિક ફાળો, ફંડ ફાળો ઉઘરાવી શકે, લઈ શકે, બટ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે ધાર્મિક ફંડ ફાળો ફરજિયાતપણે કોઈને આપી દેવા માટે પ્રેશર આપી શકાય નહીં. તો અહીંયા વાત છે 27. 28 ધાર્મિક શિક્ષણની સ્વતંત્રતા. કોઈ ચોક્કસ સમુદાય છે એ ધાર્મિક શિક્ષણની સંસ્થા ખોલી શકે, જે લઘુમતીની વાત આવે આગળના અનુચ્છેદમાં. ધાર્મિક શિક્ષણની સ્વતંત્રતા અહીંયા એક પ્રોહિબિશન આપવામાં આવેલ છે કે કોઈ પણ સરકારી સ્કૂલ છે અથવા તો કોઈ સરકાર આગળથી ગ્રાન્ટ મેળવતી સ્કૂલ છે, સંસ્થા છે, એ ચોક્કસ ધર્મનું શિક્ષણ આપશે નહીં. અન્યથા 29માં ભાષા લિપિ અને સંસ્કૃતિ ને અપનાવવી. કોઈ વ્યક્તિ પોતાની ભાષા, સપોઝ દાખલા તરીકે તમિલનાડુમાં તમિલ ભાષા બોલાતી હોય છે, ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાતી હોય, અથવા તો એના સંસ્કૃતિ મુજબના પહેરવેશો અને તહેવારો ઉજવાતા હોય તો આ બાબતથી કોઈને રોકી શકાય નહીં. અનુચ્છેદ 30 ધર્મ ભાષા આધારિત શૈક્ષણિક સંસ્થા લઘુમતીઓને. જે કોમ છે, જે કાસ્ટ છે, જે ધર્મ છે, જે લોકો છે લઘુમતીમાં આવતા હોય આવા લોકો પોતાની ભાષા અને સંસ્કૃતિક આધારિત શૈક્ષણિક સંસ્થાનો સ્થાપી શકે, ત્યાં ધર્મને લગતું જ્ઞાન આપી શકે. બટ આગળ જેમ ચર્ચા કરી એમ સરકારી જે સંસ્થાઓ છે ત્યાં આવું જ્ઞાન આપી શકાય નહીં, બટ કોઈ લઘુમતી કોમ છે, લઘુમતી ધર્મ જે જ્ઞાતિ છે અથવા તો જે વર્ગ લઘુમતી છે, આ પોતાની સંસ્કૃતિ અને ધર્મને લઈને જો અલગ સંસ્થા સ્થાપવા માંગતા હોય તો એને પણ રોકી શકાશે નહીં. 31 મિલકતનો ફરજિયાતપણે સંપાદન.
આપણે વાત કરી ગયા અગાઉ કે 19માં જે મિલકતનો અધિકાર છે એને સ્વતંત્રતામાં લીધેલ હતું એફમાં, તો એનો મુખ્ય પ્રાવધાન મુખ્ય વ્યવસ્થાથી 31માં મિલકતનો અધિકાર એ કાયમી અધિકાર મૂળભૂત હકમાંથી દૂર કરી અને 300A માં 44માં બંધારણીય સુધારા 1978થી રદ કરીને ત્યાં દાખલ કરવામાં આવેલ છે. તો આ વાત છે 31ની. હવે મોસ્ટ આઈએમપી મૂળભૂત હકોમાં સૌથી વધારે મહત્વનો અનુચ્છેદ 32. અનુચ્છેદ 32ને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા કહેલ છે. વાય, કેમ કે અનુચ્છેદ 32 છે એ મૂળભૂત હકોનો રક્ષક છે. જ્યારે વ્યક્તિના મૂળભૂત હકો હણાય છે તો આ મૂળભૂત હકોનો ભંગ થાય છે, મૂળભૂત હકોથી એને વંચિત કરવામાં આવે, ત્યારે વ્યક્તિ પોતાની અરજી સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં કરી શકે, એને કહેવામાં આવે છે રીટ. તો અહીંયા 32 છે એ મૂળભૂત હકો છે એનું રક્ષણ કરે છે, એટલા માટે બાબા સાહેબ આંબેડકરે અનુચ્છેદ 32ને બંધારણનો આત્મા કહેલ છે. આ વાત ખાસ યાદ રાખીએ. 5 પ્રકારની રીટ આપવામાં આવેલ છે. રીટ 2 જગ્યાએ થઈ શકે, એક હાઈકોર્ટમાં થઈ શકે, સુપ્રીમ કોર્ટમાં થઈ શકે. એના માટે નિયમાવલી નથી કે તમે હાઈકોર્ટમાં કરો પછી સુપ્રીમ કોર્ટમાં કરો, ક્યાંય પણ તમે બેમાંથી કોઈ પણ જગ્યાએ કરી શકો. બટ રીટ કરવાની બાબતમાં અનુચ્છેદ 32 મુજબ માત્ર સુપ્રીમ કોર્ટમાં રીટ થશે, અને જો હાઈકોર્ટમાં રીટ કરવી હોય તો 226 મુજબ થશે. આ ગઈ અથવા એની આગળની પરીક્ષામાં આ પ્રશ્ન હતો અને ઘણા કન્ફ્યુઝન થયેલા પણ હતા. 32 અને 226 બંને હતા, પણ ત્યાં ઉચ્ચ ન્યાયાલયની વાત હતી તો 226 આવવું જોઈએ. તો યાદ રાખીએ, 32 મુજબ સુપ્રીમ કોર્ટમાં રીટ થશે અને 226 મુજબ હાઈકોર્ટમાં રીટ થશે સ્ટેટ લેવલે. તો વાત કરીએ 32માં કેટલા પ્રકારની રીટની વાત કરવામાં આવી છે. તો ટોટલ 32માં 5 રીટ આપવામાં આવી છે. 5 પ્રકારના બાબતો, 5 રીતે રીટ કરી શકાય. પ્રથમ છે એબિયસ કોર્પસ. આ બધા જે શબ્દો છે લેટિન શબ્દો છે. એબિયસ કોર્પસ એનો મતલબ થાય છે બંદી પ્રત્યક્ષીકરણ. તો આપણે યાદ રાખવાનું છે કે બંદી પ્રત્યક્ષીકરણ એટલે હેબિયસ કોર્પસ, એબિયસ કોર્પસ એટલે બંદી પ્રત્યક્ષીકરણ લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે શરીરને હાજર કરો, બંધ કરેલા વ્યક્તિને પ્રત્યક્ષ રજૂ કરો, એવો મતલબ થાય છે બંદી પ્રત્યક્ષીકરણ. જ્યારે કોઈ ખાનગી વ્યક્તિ યા તો સાર્વજનિક સંસ્થા તરફથી કોઈ વ્યક્તિ યા તો સરકારી કર્મચારી યા તો કોઈ પણ વ્યક્તિ જ્યારે એક વ્યક્તિને છુપાવી દે છે, એક વ્યક્તિને ક્યાંય કેદ કરી રાખે છે અને બધાય પ્રયત્નો કરવા છતાં એ વ્યક્તિ છૂટતો નથી, મળતો નથી, ત્યારે રીટ કરી શકાય 32 મુજબ હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં અને 226 મુજબ હાઈકોર્ટમાં રીટ કરી શકાય. તો જ્યારે કોઈ વ્યક્તિને છુપાવી દેવામાં આવે ત્યારે કોર્ટ છે એ આ રીટ સાથે જ એક હુકમ આપે છે કે છુપાવેલ વ્યક્તિને શરીર સાથે હાજર કરો, પ્રત્યક્ષ હાજર કરો. તો બંદી પ્રત્યક્ષીકરણ એટલે હેબિયસ કોર્પસ એટલે કોઈ વ્યક્તિને જ્યારે છુપાવી દેવામાં આવેલ છે, કેદ કરવામાં આવેલ છે ગેરકાયદેસર રીતે, એના શરીર સાથે હાજર કરવાનો હુકમ આપવામાં આવે છે. ધેટ ઇઝ હેબિયસ કોર્પસ એન્ડ બંદી પ્રત્યક્ષીકરણ. પરમાદેશ, મેન્ડેમન્સ, અમે આદેશ આપીએ છીએ કે, આનો અર્થ થાય છે અમે આદેશ આપીએ છીએ કે, લેટિન ભાષાનો વર્ડ છે. પ્રથમ વખત હેબિયસ કોર્પસ એટલે કે સોરી પ્રથમ વખત પરમાદેશ મેન્ડેમન્સ ઇંગ્લેન્ડમાં 17મી સદીમાં પ્રયોગ થયેલ હતો. આ પણ યાદ રાખવાની, થોડું યાદ રાખવાનું. પરમાદેશ એનો લેટિન શબ્દ મેન્ડેમન્સ, મેન્ડેમન્સનું અર્થ થાય છે પરમાદેશ. હવે એનો અર્થ અમે આદેશ કરીએ છીએ ત્યારે, જ્યારે કોઈ વ્યક્તિ છે, કોઈ સાર્વજનિક જે પદાધિકારીઓ છે એ પોતાની ફરજનું પાલન કરતા નથી. સપોઝ દાખલા તરીકે માની લો કે કોઈ પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ અધિકારી છે, સપોઝ એક્ઝામ્પલ તરીકે કહું, એને એક વ્યક્તિને પકડવાનો છે છતાં પણ અયોગ્ય કારણોસર પકડતો નથી, તમે ઘણા બધા પ્રયત્ન કરી લો, ત્યારે એના હોદ્દાની રૂએ જે કામ કરતા નથી તો આવી બાબતને લઈને તમે રીટ કરો, તો ત્યારે એને કોર્ટ કરે કહે છે કે અમે આદેશ આપીએ છીએ કે તમારે કરવાનું આ કામ છે એને પૂર્ણ કરો. તો પરમાદેશ એટલે મેન્ડેમન્સ, મેન્ડેમન્સ એટલે પરમાદેશ. પ્રથમ વખત મેન્ડેમન્સ શબ્દનો ઉપયોગ મેન્ડેમન્સનો ઉપયોગ ઇંગ્લેન્ડમાં 17મી સદીમાં થયેલ હતો. નેક્સ્ટ આ છે ત્રીજી રીટ, પ્રોહિબિશન, મતલબ કે પ્રતિબંધ. પ્રોહિબિશન અથવા તો પ્રતિબંધ અથવા તો પ્રતિષેધ. આ જે પ્રતિબંધ પ્રતિષેધની રીટ છે એ ન્યાયિક અને અર્ધન્યાયિક, યાદ રાખવાનું છે ન્યાયિક અને અર્ધન્યાયિક બે સંસ્થાઓ વિરુદ્ધ જ આપવામાં આવે છે. મતલબ કે અદાલત અથવા તો જે સંસ્થા છે એ સંસ્થા ન્યાયનું કામ કરે છે, આવી સંસ્થાઓ વિરુદ્ધ આપવામાં આવે. જ્યારે
एक न्यायिक के अर्धन्यायिक संस्था પોતાના જ્યુડિશન મતલબ કે પોતાના ક્રાઇટેરિયાની બહાર જઈને નિર્ણય આપે ત્યારે પ્રતિષેધ અથવા તો પ્રોહિબિશનની રીટ બહાર પાડવામાં આવે છે. સપોઝ સમજાવવાનો પ્રયત્ન કરું, એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે કોઈ એક તાલુકા કોર્ટ છે, એ તાલુકાની સરહદની બહારનો કોઈ કેસને ટેકલ કરે તો એ વિસ્તારની દ્રષ્ટિએ પોતાના ક્રાઇટેરિયાની બહાર જાય છે. જ્યારે એક તાલુકા અદાલત છે 14 વર્ષથી નીચેના બાળકને લઈ અને સુનાવણી કરે છે ત્યારે શું થાય છે, તો એ પણ ક્રાઇ, તો એ બાળ અદાલતમાં કેસ જવો જોઈએ. તો જ્યારે પ્રતિષેધ પ્રોહિબિશનની રીટ ક્યારે આપવામાં આવે, ન્યાયિક કે અર્ધન્યાયિક જે સંસ્થાઓ છે એ પોતાના ક્રાઇટેરિયાની બહાર જઈ અને કોઈ કેસની સુનાવણી ચાલુ હોય ત્યારે પ્રતિષેધ કે પ્રોહિબિશનની રીટ છે એ બહાર પાડવામાં આવતી હોય. એના પછી ઉત્પ્રેક્ષણ, જેનું ફૂલ, જેનું જેને કહી શકાય સર્ટિયોરરી, સર્ટિયોરરીનું ગુજરાતી થાય છે ઉત્પ્રેક્ષણ. અને ઉત્પ્રેક્ષણનો અર્થ થાય છે અમે પ્રમાણપત્ર આપીએ છીએ કે. હવે આ પ્રતિષેધ અને ઉત્પ્રેક્ષણમાં થોડીક સમાનતા છે. અહીંયા પ્રતિષેધ છે, પ્રતિબંધ છે, પ્રોહિબિશન છે એ અર્ધન્યાયિક અથવા તો ન્યાયિક સંસ્થા વિરુદ્ધ આપવામાં આવે જ્યારે એ પોતાના ક્રાઇટેરિયાની બહાર જાય છે. તો એવી જ રીતે અહીંયા પણ ક્રાઇટેરિયાની બહાર જવાની જ વાત છે, બટ ઉત્પ્રેક્ષણ કે સર્ટિયોરરી રીટ ત્યારે આપવામાં આવે જ્યારે ન્યાયિક પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ હોય. પણ અહીંયા અર્ધન્યાયિક, ન્યાયિક ઉપરાંત જ્યારે વહીવટી સંસ્થા પોતાના કાર્યક્ષેત્રની બહાર જઈ અને કોઈ નિર્ણય આપી દીધો હોય છે ત્યારે ઉત્પ્રેક્ષણ કે સર્ટિયોરરી છે એને જાહેર કરવામાં આવે છે. થોડીક સ્પષ્ટતા કરી દઉં કે અનુચ્છેદ 32 અને અનુચ્છેદ 226 મુજબ, એમાં 226ને સુપ્રીમ કોર્ટ કરતાં હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ કરતાં થોડીક વિશાળ સત્તાઓ મળેલ છે. 32 મુજબ આપણે સુપ્રીમ કોર્ટમાં માત્ર ને માત્ર મૂળભૂત અધિકારને લઈને જ રીટ કરી શકીએ, જ્યારે 226 મુજબ હાઈકોર્ટમાં અન્ય બાબતોને લઈને પણ રીટ થઈ શકે. તો આ વાત યાદ રાખીએ કે 32 કરતાં 226ને રાજ્યની વડી અદાલત છે અને થોડીક વિશાળ સત્તાઓ આપવામાં આવેલ છે. લાસ્ટ, અધિકાર અંગે પૃચ્છા, જેને કહેવામાં આવે છે કો વોરંટો અથવા તો કો વોરંટો એટલે અધિકાર અંગે પૃચ્છા. જ્યારે કોઈ પદાધિકારી છે એ ઇલીગલી પોતાનું પદ ગ્રહણ કરે છે, સપોઝ દાખલા તરીકે તમારો સરકારી હોસ્પિટલ છે, ત્યાંનો ડૉક્ટર છે એ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીએ અને પોતાનું પદ ધારણ કરેલ છે, હોદ્દો ધારણ કરેલ છે, તો આપણે એને સીધી રીતે ના કહી શકીએ, તંત્રને કહીએ તો પણ કંઈ થતું ના હોય. તો આવી પરિસ્થિતિમાં કોર્ટમાં કો વોરંટો રીટ દાખલ કરવામાં આવે છે ત્યારે કોર્ટ એને પૂછે છે કે કયા અધિકારથી, કયા પ્રકારના લેવલથી, કયા પ્રકારના લાયકાતથી તમે આ હોદ્દાને ધારણ કરેલું છે. તો આ વાત થઈ કો વોરંટો. તો આ 5 પ્રકારની રીટ છે જે અનુચ્છેદ 32માં આપવામાં આવેલ છે. આ જ કારણે મૂળભૂત હકોનો રક્ષક હોવાના કારણે બંધારણનો આત્મા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા એને કહેવામાં આવે છે. ફરી વખત, એબીએસ કોપર્સ, બંદી પ્રત્યક્ષીકરણ, શરીરને હાજર કરો, પરમાદેશ, મેન્ડેમસ, મેન્ડેમસ પરમાદેશ અમે આદેશ આપીએ છીએ, પ્રતિષેધ પ્રોહિબિશન અથવા તો પ્રોહિબિશન પ્રતિષેધ ન્યાયિક અર્ધન્યાયિક સંસ્થા વિરુદ્ધ જ્યારે પ્રક્રિયા ચાલુ હોય, ઉત્પ્રેક્ષણ સર્ટિયોરરી અથવા તો સર્ટિયોરરી ઉત્પ્રેક્ષણ અમે પ્રમાણપત્ર આપીએ છીએ કે જ્યારે કોઈ પણ સંસ્થાએ પોતાના ન્યાયિક ક્ષેત્રની બહાર જઈ અને નિર્ણય આપી દીધો હોય ત્યારે આપવામાં આવે છે. અધિકાર અંગે પૃચ્છા અથવા તો જેને કહેવામાં આવે છે કો વોરંટો, જ્યારે કોઈ વ્યક્તિ છે એ સાર્વજનિક પદ પોતાને આગળ લાયકાત ન હોવા છતાં પણ ધારણ કરે છે ત્યારે આપવામાં આવે છે અધિકાર અંગે પૃચ્છા કો વોરંટો, કયા અધિકારથી તમે આ હોદ્દો ગ્રહણ કરો છો. તો આ વાત થઈ ભાગ 3ની. હવે પછી નેક્સ્ટ માર્ગદર્શકના સિદ્ધાંતોમાં થોડાક અનુચ્છેદ મહત્વના છે એની ચર્ચા કરશું. એના પછી ભાગ 5 આવે ત્યારથી રાષ્ટ્રપતિ માટે એક લેક્ચર રહેશે, એક વિડીયો રાષ્ટ્રપતિ માટે રહેશે, અને પછીથી રાજ્યની ઉપરાષ્ટ્રપતિ અને બીજા એટર્ની જનરલના હોદ્દા છે એની ચર્ચા કરવાનો પ્રયત્ન કરશું. બસ કેરી ઓન તમારી તૈયારીને, તમારી સફળતા સુધી એક જરા પણ ઢીલી પડ્યા વગર મહેનત કરતા રહ્યો. બેસ્ટ ઓફ લક.